ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ગડિયા મુકામે શહીદ વીર એવા હિતેશસિંહ પરમારનો પાર્થિવ દેહ અમદાવાદ આર્મી હોસ્પિટલથી વહેલી સવારે જ કપડવંજ ખાતે પહોંચ્યો. ત્યારે કપડવંજની જનતા વહેલી સવારથી તેમનો રાહ જોઈ રહી હતી અને તેમના દર્શન કરવા માટે, શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો જોવા મળ્યા હતા અને ગ્રામજનો પણ શહેરીજનોની સાથે પહોંચી ગયા હતા. કપડવંજમાં આવેલા નદી દરવાજા વિસ્તારમાં વીર શહીદ હિતેશસિંહ પરમારનો પાર્થિવ દેહ પહોંચ્યો ત્યારે મોટી સંખ્યામાં ગામડાના શહેરીજનના લોકો બંને રોડ તરફ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જોવા મળ્યા હતા અને આર્મીમેનના જવાનો પણ આ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જોવા મળ્યા હતા. વહેલી સવારે જ પાર્થિવ શરીરનો તેમનો દેહ કપડવંજ ખાતે પહોંચ્યો હતો. કપડવંજ તાલુકાના ગડિયા ગામના રહીશ એવા વીર શહીદ હિતેશસિંહ પરમાર શહીદી વહોરી છે. હિમવર્ષા થવાના કારણે તેમના શહીદી વહોરવાનો સમય આવ્યો અને શહીદી વહોરી છે ત્યારે ગડિયા ગામનું ગૌરવ વધાર્યું છે, કપડવંજ તાલુકાનું ગૌરવ વધાર્યું છે અને ખેડા જિલ્લા અને ગુજરાતનું ગૌરવ પણ વધારવામાં આવ્યું છે. ગાંવ પણ કપડવંજ તાલુકામાંથી હરીશસિંહ પરમાર શહીદ થયા હતા વણઝારિયા અને આ બીજા સપૂત કપડવંજ તાલુકાના ગડિયા ગામના શહીદ થયા છે, જેઓનું પાર્થિવ દેહ કપડવંજ ખાતે લાવવામાં આવી રહ્યો હતો ત્યારે કપડવંજની જનતાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. કપડવંજમાં આવેલા નદી દરવાજા, તાલુકા પંચાયત, ત્રિવેણી પાર્ક, બસ સ્ટેન્ડ, દાણા ચોકડી, નેશનલ પ્લાઝા, ડાકોર ચોકડી, ટાઉન હોલ, પોંજરાપોળ, અંતિસર દરવાજા વિવિધ વિસ્તારોમાં થઈ અને આ શોભાયાત્રા એટલે કે અંતિમ યાત્રા, પાર્થિવ દેહની અંતિમ યાત્રા નીકળી હતી. યાશ ગ્રામજનો મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરતા, અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જોવા મળ્યા હતા. વહેલી સવારે જ અમદાવાદથી કપડવંજ તેમનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો હતો અને કપડવંજમાંથી તેઓને ગડિયા મુકામે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ગડિયા મુકામે પણ જતા આજુબાજુના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં તેમના પાર્થિવ દેહના દર્શન કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જોવા મળ્યા હતા. વીર સપૂત એવા હિતેશસિંહ પરમારનું પાર્થિવ શરીર પંચભૂતમાં વિલીન થશે, જેને લઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કપડવંજને આજુબાજુના ગામડાના મોટી સંખ્યામાં લોકો કપડવંજ શહેરમાં પહોંચ્યા હતા અને અંતિમ દર્શન કરતા જોવા મળ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જઈ રહ્યા અને મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. કપડવંજના ગડિયા મુકામે માતા પિતા, પત્ની અને બાળકને નોંધારા મૂકી શહીદી વહોરી છે, જેઓ હિમવર્ષા થતાં શહીદ થયા છે, જેમનો પાર્થિવ દેહ કપડવંજ ખાતે આવ્યો હતો વહેલી સવારે અમદાવાદથી. ત્યારે કપડવંજની જનતાએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જોવા મળ્યા હતા અને કપડવંજથી ગડિયા મુકામે જતા ગડિયાની આજુબાજુના ગામડાના મોટીભાગના લોકો પણ અહીંયા શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જોવા મળ્યા હતા. કપડવંજ તાલુકામાં આવેલા ગડિયા ગામના હિતેશસિંહ પરમારનો પાર્થિવ દેહના દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરતી કપડવંજની જનતા જોવા મળી રહી છે. આજુબાજુના 8-10 ગામના લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. કપડવંજ તાલુકામાં આવેલા ગડિયા ગામના આર્મીમાં ફરજ બજાવતા હિમવર્ષા થઈ હતી અને હિમવર્ષા ન થવાના કારણે તેઓ શહીદી વહોરી હતી. તેમનો પાર્થિવ દેહ કપડવંજ ખાતે શહેરીજનોએ પણ તેમના દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રગીત વાગી રહ્યા છે, રાષ્ટ્રભક્તિના ગીતો સાથે શ્રદ્ધાંજલિ આપતા જોવા મળી રહ્યા છે. કપડવંજ તાલુકાના ગડિયા ગામના પહોંચતા જ ગડિયા ગામમાં તેમના પરિવારજનોએ શ્રદ્ધાંજલિ આપતા જોવા મળી રહ્યા છે, અશ્રુભની વિદાય આપી રહ્યા છે. અશ્રુભની વિદાય આપતાની સાથે રુદન પણ જોવા મળી રહ્યું છે. તેમના પરિવારના માતા પિતા, પત્ની અને પુત્રને તેઓ નોંધારા મૂકી શહીદી વહોરી છે ત્યારે ગ્રામજનોમાં પણ ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. કપડવંજ તાલુકાના ગડિયા ગામે પરિવારજનો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે, અશ્રુભની વિદાય આપી રહ્યા છે. અંતિમ યાત્રામાં 8-10 ગામના ગ્રામજનો જોડાયા હતા અને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. કપડવંજ તાલુકાના ગડિયા ગામના વીર શહીદ હિતેશસિંહ પરમારનો પાર્થિવ દેહના દર્શન કરતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ગ્રામજનો જોવા મળી રહ્યા છે. આર્મીમેન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે અને તેમના દર્શન કરતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ગ્રામજનો જોવા મળી રહ્યા છે અને આકૃંદ રુદન કરી
અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે તેમના પાર્થિવ દેહ પંચભૂતમાં વિલીન થયો અને અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયેલા જોવા મળી રહ્યા છે અને ત્યાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. વીર શહીદ હિતેશસિંહ પરમારના પાર્થિવ દેહને પંચભૂતમાં વિલીન થતા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે. We'll be right back.